વલસાડના જુજવા ગામના માતા ફળિયામાં આવેલ શેરીના વાડીમાં ડુક્કર પકડવાની જાળમાં ફસાયેલા દીપડાને વન વિભાગ પકડે પહેલા જ દીપડો જાળમાંથી છટકીને ભાગતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી અને ગભરાયેલા લોકો ઝાડ પર તેમજ ટેમ્પો અને પાંજરા પર ચડી ગયા હતા। વલસાડના જુજવા ગામના ખેતરમાં શાકભાજીના પાકને નુકસાન થતું અટકાવવા માટે વાડીના માલિકે ડુક્કર પકડવા માટે જાળ લગાવી, જો કે તેમાં ડુક્કરના બદલે દીપડો ફસાઈ ગયો, જેની જાણ ગ્રામજનોને થતા જ ગ્રામજનોના ટોળા દીપડાને જોવા ઉમટી પડ્યા। જ્યારે વન વિભાગ પર પાંજરું લઈને ગામમાં આવી પહોંચ્યું, જો કે વન વિભાગે પાંજરે પૂરે તે પહેલા જ તે દીપડો ડુક્કર પકડવાની ઝાડમાંથી છટકીને ભાગતા તેને જોવા આવેલા લોકો ગભરાઈને ઝાડ પર તથા ટેમ્પો તેમજ પાંજરા પર ચડી ગયા હતા। જુજવા ગામમાં જે અમારે પિયુષભાઈ શાહ કરીને એક મોટી વાડી આવેલી છે ઔરંગા નદી કિનારે, ત્યાં આગળ દીપડો જે ડુક્કર મારવાની જારમાં ફસાયો એવી જાણ થતાં ગામ લોકોએ મને જાણ કરતા અમે ત્યાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરી અમે ત્યાં પહોંચ્યા અને તે અમારા રૂબરૂમાં અમારને જોવામાં બી આવ્યો દીપડો, પણ તે જારમાંથી જ્યાં પાંજરું મૂકે તે પહેલાં અને કઈ કાર્યવાહી કરે તે પહેલાં ત્યાંથી ભાગી છૂટ્યો હતો। ફોરેસ્ટ વિભાગ તરફથી અમારને એટલું જ જાણવાનું કે હવે ત્યાં આગળ પાંજરું મૂકે અને દીપડો છે એ અંદર મુકાય ફસાય અને કોઈ જાનહાનિ નહીં થાય અને કોઈને કોઈ નુકસાન નહીં થાય એવી અમારી માગણી છે ગામ લોકો।